ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद भागवत कथा दृष्टांत अने रहस्य। नारद जी कहे छे, दुनिया में मने क्या शांति जोवामां आवी नहीं। आ प्रमाणे कलियुगना दोष जोता फरता फरता हूँ वृंदावन धाम में आव्यो। त्यां एक कौतुक जोयुं, एक युवती स्त्री ने जोई અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા। તે સ્ત્રી ચારે તરફ જોતી હતી। મને થયું આ કોણ હશે, પણ વિના કારણે સ્ત્રી સાથે બોલવું એ યોગ્ય નથી એમ માનીને હું આગળ ચાલ્યો। સનાતન ધર્મની મર્યાદા છે કે પુરુષ કોઈ સ્ત્રીને તાકીને જુએ નહીં, તેની સાથે વગર કારણે બોલે પણ નહીં। તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેમની પાસે ગયો। સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય એટલે બોલાવ્યા વગર નારદજી પણ એ સ્ત્રી પાસે ગયા નથી। તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે સાધુ, ઊભા રહો, ક્ષણમ તિષ્ઠ ક્ષણમ તિષ્ઠ, બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો। સાધનોતિ પરકાર્યાણી પ્રાણદાનેન ઇતિ સાધુઃ। પ્રાણના ભોગે પણ જે બીજાનું કાર્ય સાધી આપે એ સાધુ છે। તેણે કહ્યું, હું તમારો વધારે સમય લેવા માગતી નથી, થોડો સમય માગું છું। સંતોનો સમય બહુ કિંમતી હોય છે તેનો મને ખ્યાલ છે। સુવર્ણ કરતાં સમયને કિંમતી ગણે તે સંત છે। જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે। કોઈની એક ક્ષણ પણ બગાડશો નહીં એટલે એક ક્ષણ ઊભા રહેવા કહ્યું। મને તે સ્ત્રી દયા આવી, હું ત્યાં ઊભો રહ્યો। મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું, મારી કથા આપને સંભળાવું છું, મારું નામ ભક્તિ છે। આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે, હવે તેઓ વૃદ્ધ થઈ ગયા છે। મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે, ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન માધવાચાર્ય, ભગવાન વલ્લભાચાર્યજી દક્ષિણમાં થયા છે। દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે। કર્ણાટકમાં મને પોષણ મળ્યું, હું વૃદ્ધિ પામી। આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે। આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થઈ શકે છે। વિચાર સાથે આચાર શુદ્ધ હોવો જોઈએ। સદાચાર વિના સદવિચાર આવશે નહીં। સદાચાર એ તો પાયો છે, સદવિચાર એ બંગલો છે। સદાચાર વિના સદવિચાર બુદ્ધિમાં ટકતો નથી। સદવિચાર બુદ્ધિમાં કાયમ ટકાવવો હોય તો સદાચાર રાખીએ। સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર। શું કરવું કે ન કરવું તે તમારા મનને ન પૂછો, શાસ્ત્રને પૂછો। મન તો ખોટી સલાહ આપે છે, મન દગાખોર છે, મન જીવને ખાડામાં નાખે છે। અંતઃકરણ પ્રેરણા ન આપે તો કોઈ સંતને પૂછીએ, શાસ્ત્રને પૂછીએ। સદવિચાર અને સદાચારનો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે। અમુક કરવું ને ન કરવું તે શાસ્ત્ર બતાવે તે પ્રમાણે જ કરવું। આચાર પ્રથમો ધર્મ, આચારમાં ઉતારો એ જ ધર્મ। મનુષ્ય આચારને ભૂલ્યો છે તેથી મન બગડ્યું છે। સદાચારની મર્યાદા છિન્ન ભિન્ન થઈ તેથી સદવિચાર બુદ્ધિમાં ટકતા નથી। કર્ણાટકમાં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે। કર્ણાટકમાં હજુ આચાર વિચાર વધારે જોવા મળે છે। વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો, પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે। હજુ કર્ણાટકમાં માધવાચાર્ય પંથના આચાર્યો છે, તેઓ નિર્જળા એકાદશી કરે છે। એકાદશી એટલે દિવાળી નહીં, મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એ એકાદશી કહેવામાં આવે છે।
स्वतो दब्धासो अपरितास उद्विद देवानो यत सदमिद बुधे असन्न प्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रा सुमति रुजुयतां देवानां रातिरविनो निवर्तताम् देवानां सत्यमुपसेदि मा वयम् देवान् आयु प्रतिरन्तु जीवसे तान् पूर्वया निविदा भूमहे वयम् अघम् मित्रमदितिम् दक्षमश्रितम् अर्यमणम् वरुणम् सोममश्विना सरस्वती नः सुभगामयस्करत तन्नो वातो मयो भुवातु भेषजम् तन्माता पृथिवी तत्पिता द्यौ तद्ग्रावाण सोमसुतो मयो भुवस्तदस्विना शृणुतम् धिष्णायुवम् तमीशानम् जगतस्तस्तुषस्पतिम् प्रियम् जिन्वमवसे भूमहे वयम् भूषानूयत वेदसाम सद्हृदे रक्षिता पायुरदग्ध स्वस्तये।